વાસ્તાના કુકડા ગામે પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું છે. ઉપલા ફળિયા જંગલમાં ઝાડ પર તેમને ફાંસો ખાધો. યુવતી, કુકડા અને યુવાન કુરેલિયા ગામનો રહેવાસી હોવાનું અનુમાન. અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં છુપી રીતે લોકઅપનો વીડિયો ઉતારવો, બે શખ્સોને પડ્યો ભારે. પોલીસ લોકઅપ અને આરોપીઓની ગુપ્તતા છતી કરવાનો નોંધાયો ગુનો. જેલની હવા ખાવાનો આવ્યો વારો. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના દલાલ ફસાયા હની ટ્રેપમાં. આરોપીઓએ બ્લેકમેલ કરી પડાવ્યા 18,000 રૂપિયા. એક આરોપીની ધરપકડ, અન્યની કરાઈ શોધખોળ. સુરેન્દ્રનગરમાં ગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ. આરોપીએ બંદૂકની અણીએ ચલાવી હતી. 6.57 લાખ રોકડ અને સોનાની ચેઇનની લૂંટ. સુરતમાં થોડા દિવસે એક જીવા ઉપર ઘરફોડ ચોરી કરતા બે શખ્સોની થઈ ધરપકડ. બંને પાસેથી 16 લાખથી વધુનો મુદ્દામાલ થયો જપ્ત. સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા, મોપેડ સહિત મુદ્દામાલ કરાયો જપ્ત. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટાયરની દુકાનની તસ્કરોએ બનાવી નિશાન. રૂપિયા 13.54 લાખના ટાયર સહિત સામાનની કરાઈ ચોરી. તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કર 2 ફ્લેટના તીરમાં મારીથી મહિલાએ લગાવી મોતી છલાંગ. મહિલા સહિત ફ્લેટ નીચેથી પસાર થઈ રહેલ વૃદ્ધનું પણ થયું મોત. માનસિક રીતે અસ્થિર હતી મહિલા. અમદાવાદમાં બીઆરટીએસ બસમાં લાગી આગ. બસમાં સવાર હતા 30થી વધુ મુસાફરો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. અમદાવાદના બાપુનગરમાં વ્યાજખોરોનો આતંક. વ્યાજખોરોએ 30,000ના બદલામાં 32 લાખની કરી માંગણી. પોલીસે કુલ 7 વ્યાજખોરમાંથી 4ની કરી ધરપકડ. ફરિયાદીને જાનથી મારી નાખવાની આપી ધમકી. મંદીના માર વચ્ચે અમદાવાદમાં કાપડ વેપારીની કરોડોની ઉઠાણ તરી. મહાચરણ નામની પેઢી 70થી વધુ વેપારીના રૂપિયા લઈને ફરાર. મહાજન મંડળને રજૂઆત કરવા ગયેલા વેપારીઓને ન મળ્યો યોગ્ય જવાબ. ભરૂચમાં જોખમી કેમિકલ નિકાલના કૌભાંડનું જીપીસીબીએ કર્યો પર્દાફાશ. અને આ મામલે જીપીસીબીએ એક ટેન્કર ચાલકની કરી ધરપકડ. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ. અમદાવાદના રામોલ વિસ્તારમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદના પાણી. કેમિકલ અને ગટરના પાણી પણ રસ્તા પર ફરી વળતા લોકો પરેશાન. આ વિસ્તારમાં બારેમાસ ગંદા પાણી ભરાતા હોવાની લોકોની ફરિયાદ. વલસાડમાં અંકલાસ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાથરૂમ સાફ કરતા વિદ્યાર્થીઓ વિરોધ કરવા સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો. અભ્યાસને બદલે કામ કરવા મજબૂર વિદ્યાર્થીઓ. જૂનાગઢના વિસાવદર સ્થિત આરોગ્ય કેન્દ્ર સ્વયંભીમાં ઠેર ઠેર જોવા મળ્યા ગંદકીના ડગ. આરોગ્ય કેન્દ્રમાં રખડી રહ્યા છે શ્વાન. કચરામાંથી મળ્યા 5 જેટલા માં અમૃતમ કાર્ડ. સારવાર માટે આવતા લોકોને હાલાકી. નવસારીમાં અટક્યું તળાવના બ્યુટીફિકેશનનું કામ. કોન્ટ્રાક્ટ અને કન્સલ્ટન્ટ વચ્ચે વિવાદ સર્જાતા તળાવનું કામ લટક્યું. 4 કરોડના ખર્ચે થવાનું હતું તળાવના બ્યુટીફિકેશનનું કામ. વિપક્ષે તંત્રને ઘેરવા બનાવી રણનીતિ. રેલવેના ખાનગીકરણને લઈને વડોદરામાં રેલવે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. તેજસ એક્સપ્રેસના ખાનગીકરણ સામે દર્શાવ્યો રોષ. ખાનગીકરણને રોકવા કરી માંગ. આણંદમાં ગુરુદ્વારા સર્કલ પાસે વધ્યો શ્વાનોનો આતંક. છેલ્લા 24 કલાકમાં 27થી વધુ લોકોને કરડ્યા શ્વાન. જનરલ હોસ્પિટલમાં ડોગ બાઇટના નોંધાયા 27 કેસ. જૂનાગઢમાં એરંડાના ગગડતા ભાવને લઈને વેપારીઓમાં રોષ. માર્કેટયાર્ડમાં એરંડાના પાકને સળગાવીને દર્શાવ્યો વિરોધ. 1300 રૂપિયાના એરંડાના મળી રહ્યા છે માત્ર 800 રૂપિયા. જૂનાગઢમાં ખરાબ રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન. તંત્ર સામે વિરોધ દર્શાવવા લોકો ઉતર્યા રસ્તા પર. રસ્તા ઉપર સરકારી ખાડાઓના બોર્ડ લગાવીને દર્શાવ્યો રોષ. મોબાઈલ પણ બની શકે છે જોખમી. ઉપલેટામાં મોબાઈલમાં થયો બ્લાસ્ટ. પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ફાટતા યુવાન ગવાયો. ઇજાગ્રસ્ત યુવાને ખસેડાયો હોસ્પિટલ.
झगड़िया राजपुर में कार्यपालक इजनेर विभाग की कचेरी सामानी जप्ती अरजदार ने 20 वर्ष की जमीन वर्तर की 61,000 की रकम नहोती चुकवाई कोर्टे वर्तर तथा व्याज सहित 3.81 लाख की वसूलात में जप्ती आप्या आदेश गांधीनगर में योजायो जिला कक्षा रोजगार मेळो खानगी कंपनियों में खाली पड़ेली 1300 जगहों में रोजगार मेला आयोजन 4000 युवाओं ने करावी नोंधणी सरकार खाताकीय तपासा केसों निकाल करवा लोक अदालत जेवो तंत्र उभु करशे नवी पद्धति अमल माटे उच्च कक्षानी रचाशे समिति मोटी शिक्षा कोर्ट केस फौजदारी केस में आ तंत्र नहीं करे कार्यवाही नवी माध्यमिक उच्चतर माध्यमिक शालाओं शुरू करने गुजरात शिक्षण बोर्डे नियमों कर हलवा हवेथी भाड़ाना मकान और मैदान में शुरू कर सकाशे नवी शालाओं शहरी विस्तार में 800 चौरस मीटर मैदान की जोगवाई हाईकोर्ट आदेश बाद नवी शालाओं में आरटी अमल नहीं गुजरात हाईकोर्ट में कंटेम्प पिटिशन दाखिल हाईकोर्ट मुख्य सचिव और प्राथमिक शिक्षण विभाग नियामक ने पाठवी नोटिस सुनावी 14 नवम्बरे सौराष्ट्र यूनिवर्सिटी में पीएचडी की प्रवेश प्रक्रिया में महत्व निर्णय ओछा परिणाम ने ध्यान लैने कुलपति जाहिर कर 10 मार्क्स उग्रेस पीएचडी विद्यार्थियों ने थे लाभ राज्यनी यूनिवर्सिटीओ और कॉलेजों में गोली मारता अध्यापकों सामे सरकार ने लालांक हवे प्रोफेसर से दिवस में 5 कलाक हाजर रहू फरजियात तमाम यूनिवर्सिटीओ ने यूजीसी नियम प्रमाण वर्कलोड तैयार करने अपायो आदेश जीटीओ की शियाळी परीक्षा 7 नवम्बर थी शुरू 2.5 मास सुधी चालनारी परीक्षा जान्युआरी में थे पूर्ण 500 जेटली कॉलेज ना कुल 4.50 लाख विद्यार्थियों आपशे परीक्षा वर्गखंड में सीसीटीवी कैमरा फरजियात पीएफ एक्ट की कलम 11 में आवशे सुधारो कंपनी नादार थाय तो तेने कर्मचारियों ने चुकवू पड़शे प्रोविडेंट फंड की रकम कंपनियों ने नादारी ना वधता केस से लईने लेवायो निर्णय जूनागढ़ में माणावदर कोईलाणा गा कूवा में खाबको दीपड़ो वन विभागे कर बचाव कार्य महामेहनते पांजरे पुरायो दीपड़ो मेहसणा धरोई डेमनी वधी जल सपाटी डेमन जलस्तर थू 601.46 फूट डेमनी भयजनक सपाटी है 622 फूट हाल डेम में 97.87% पानी जत्थो राजपीपळा में राजपूत समाज द्वारा महासिद्धि की अनोखी आराधना सतत 6ठा वर्षे योजाई तलवार आरती तलवार की महाआरती जोई दंग रही गया लोको अमदावाद एरपोर्ट पर जामी गरबानी मौज एलायंस कर्मचारी जुमा गरबे परंपरागत पोशाक में एर स्टाफे बोलावी गरबानी रमझट द्वारका में 145 वर्ष जूनी गरबी की परंपरा यथावत पुरुषों धोती और बंडी पहरी करे गरबी मात्र ढोल नगारा ताले माताजी दोहा छंद गाई गवाये गरबा